नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 मां विषय सामाजिक विज्ञान में प्रकरण 3 प्राचीन नगरो अने ग्रंथो भाग 2 भणीशुं। भाग 2 भणता पहेला आपणे भाग 1 मां कई कई विगतो जोई गया तेनी थोड़ी चर्चा करी लईए। तो हवे प्राचीन नगरो में सिंधु खीणनी सभ्यता ए प्राचीन गणाय छे अने आवी सभ्यताओ આપણને ક્યાં જોવા મળી છે? તો કે ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરે જગ્યાએ સભ્યતાના દર્શન થયા છે। હવે હડપ્પા સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છે। હવે આ સિંધુ ખીણની સભ્યતા હડપ્પા ક્યારેની એમની શોધ થઈ? તો કે 1921માં હડપ્પા સભ્યતાની શોધ થઈ હતી। બરાબર, તો જોઈએ આગળ નગર રચના જોઈ ગયા આપણે, પછી તે બાદ જે મોહેંજોદડોનું સ્નાનાગાર છે એ આપણે જોઈ ગયા। આગળ જોઈએ જે લોથલ બંદરનો ડકો એટલે કે ડોકયાર્ડ છે, અહીંયાથી આયાત નિકાસ થતો હતો, માલનો આયાત નિકાસ થતો હતો એ જોઈ ગયા આપણે। ધોળા વિદ્યાનગરમાં 3 ભાગમાં ત્રિસ્તરીય હતું, એક કિલ્લો, સિટાડલ, ઉપલું નગર, નીચલું નગર। બરાબર ને, આ જોઈ ગયા આપણે। ભાઈ હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન જોઈ ગયા, ત્યારબાદ હડપ્પા સભ્યતાનું સમાજ જીવન, એમનું જીવન કેવું હતું એ જોઈ ગયા, તે કલાપ્રિય હતા એ બાબતો જોઈ ગયા। હવે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ જોવાનું છે। ભાગ 2માં જે પ્રાચીન નગરોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ કેવી હતી એ જોવાનું છે। તો આપણે જોઈએ કે હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે। જે હડપ્પા સભ્યતાનું ધાર્મિક જીવન નો આધાર શાની પર છે? તો કે આપણને જે મૂર્તિ અને મુદ્રાઓ મળી આવે છે તેના આધારે આ માહિતી આપણે જાણી શક્યા છે। મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે। મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે, એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે। આપણે બધા જાણીએ છીએ કે ધરતી પર જ અનાજ ઉગે છે ને, આપણે ધરતી પર જ રહીએ છીએ, આપણે ધરતી માતા ને આપણે અત્યારે પણ ધરતી માતા જ કહીએ છીએ। આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે। લોથલ અને કાલીબંગાનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે। શું કહે છે કે તે સમયે વૃક્ષ પૂજા, અત્યારે પણ આપણે વડની પૂજા કરીએ છીએ, જતા વડ સાવિત્રીનું વ્રત ગયું તો વડની પૂજા, પશુની પૂજા કરીએ છીએ, નાગદેવતાની પૂજા યસ કરીએ છીએ, સ્વસ્તિક પૂજા, બરાબર, હવે આ તો આપણે બધા આપણા પોતાના ઘેર કરીએ જ છે, બરાબર। હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, પહેલાં દાટતા એટલે કે કબરમાં દાટતા હશે, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે। કેટલાક સમાજમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એને દફનાવવામાં આવે છે, અને કોઈ સમાજમાં અગ્નિ સંસ્કાર પણ આપવામાં આવે છે, બાળવામાં પણ આવે છે એવું કહી શકીએ છીએ। તેઓ મૃતક ને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા હતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે, બરાબર। હવે આગળનો મુદ્દો છે લિપિ અને ભાષા। તો તે સમયે કઈ લિપિ અને કઈ ભાષામાં લખાણો લખાતા હશે તે જોઈએ આપણે, કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે। જે મુદ્રા કહીએ છીએ એટલે સિક્કો, જેમ અત્યારે ભારત સરકારનો એક સિક્કો છે, બરાબર,
ત્રણ સિંહોના મુખવાળો જાણો છો એ રાષ્ટ્રીય મુદ્રા કહીએ છીએ. એવા એમને એ સમયે પણ એમના પણ સિક્કાઓ હતા, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ, તામ્રપત્ર પત્રિકાઓ એટલે કે તાંબાના પત્ર ઉપર લખાયેલા લેખ આપણે પ્રકરણ એકમાં ભણી ગયા છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાય રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણો જોવા મળે છે. જો કે આ લખાણ ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. આ લિપિ ઉકેલવાના ઘણા બધા પ્રયત્નો કર્યા પણ આ હજુ ઉકેલાય નથી એટલે સફળતા મળી નથી. હવે જોઈએ ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. કે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, આંબરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હવે આ હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો તે જોઈએ. કે આપણે જાણીએ છીએ કે પહેલા સમયમાં મોટા મોટા ધરતીકંપો થતા તો આખેના આખા નગરો સમાઈ જતા હતા. પૂર આવે તો પણ આખા આખા નગરો ધોઈ જતા સમાઈ જતા હતા, એટલું ભયંકર પૂર આવતું હતું. તો આપણે જાણીએ કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. એનો અંત કેવી રીતે આવ્યો હજુ કહી શકાય તેમ નથી. હવે આપણે આપણા પ્રાચીન ગ્રંથો કયા કયા છે તો આપણા પ્રાચીન ગ્રંથો ચાર છે. એમાંનું ઋગ્વેદ અને તેનું અધ્યયન ભણી આપણે તો કે વેદ ચાર છે, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે, જે આપણે ત્યાં શ્લોક કહીએ છીએ, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃતિ કે વૈદિક સંસ્કૃતિ ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. સંવાદ એટલે કે વાતચીત, એવું લાગે કે જાણે આ શ્લોક બોલે છે કે વાતચીત કરે છે, બરાબર એવી રીતે સૂક્તો સંવાદ સ્વરૂપે મૂકેલ છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. જે ઋગ્વેદમાં જે પ્રજાકીય જીવનના ઉલ્લેખો એમના ગ્રંથોમાં જોવા મળે છે કે પ્રજાનું જીવન કેવું હતું તેના વિશે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો હતો. જે સભા ભરાતી હતી ત્યાં કઈ રાજાના મુખ્ય આગેવાનો એટલે કે રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને તેઓ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા અને ન્યાય પણ આપતા. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. સેનાધ્યક્ષ એટલે કે સેનાપતિ અને પુરોહિત જે બ્રાહ્મણ કહીએ છીએ તેમની નિમણૂક કરવામાં આવતી હતી. રાજાનું એક કાર્ય ગૌવેશના પણ હતું અને ગૌવેશના એટલે યુદ્ધ, બરાબર ને? ખાલી રાજ કરવું એવું નહીં, જોડે જોડે યુદ્ધ કરીને એમની તાકાત વધારવો, એમનો વિસ્તાર વધારવો તેવું પણ હતું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક,
જીવન વિશે માહિતી મળે છે. ઋગ્વેદમાં આર્યો હતા તે સમયે તેમની સામાજિક જીવન વિશેની માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું, જે સમાજનું એકમ એવું કહેવાય કુટુંબ હતું, અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. હવે પિતૃપ્રધાન એટલે કે માતા પિતા સાથે જ સંયુક્ત કુટુંબમાં રહેતા. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ એટલે કે જ્યાં મમ્મી પપ્પા અને બાળકો ચાર જણ રહેતા હોય એ વિભક્ત કુટુંબ, અને સંયુક્ત કુટુંબ એટલે એવું કે દાદા દાદી, કાકા કાકી, પપ્પા મમ્મી, એમના બાળકો, કાકા કાકીના બાળકો વગેરે સાથે રહે એ સંયુક્ત કુટુંબ કહેવાય. તો તે સમયે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. તે સમયે કોઈ વર્ણ કે જાતિ પાતિના કોઈ ભેદભાવ હતા નહીં, એટલે કે કોઈ સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વતંત્ર હતું. તે સમયે સ્ત્રીઓનું સ્થાન ખૂબ ઊંચું હતું, અને સ્ત્રીઓ સ્વતંત્ર રીતે જીવન જીવતી હતી, અને સ્ત્રીઓને સધર્મચારિણી ગણવામાં આવતી, અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી હતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદેશી સ્ત્રીઓએ તો ઋગ્વેદની રૂચાઓ પણ રચી છે. કન્યાઓ પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. તે સમયે પણ આ રિવાજ હતો કે કન્યા પુખ્ત વય એટલે કે 18 વર્ષની થાય, સમજણવાળી થાય ત્યારે તેના લગ્ન કરવામાં આવતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે, કે ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની એટલે કે એવું કહેવાય કે તે સમયે આ પાલતુ પ્રાણીઓ પાળતા હશે, એટલે ઘણી જગ્યાએ આમની ચર્ચા થઈ હતી. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. બરાબર ને? તેઓ જીવનમાં આગળ વધ્યા હતા અને જોડે જોડે પશુપાલન પણ કરતા હતા. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું, અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. કૃષિ એટલે કે ખેતી, ગૌણ એટલે સેકન્ડમાં આવે છે. સેકન્ડ એટલે કે એને સાઈડમાં મૂકે છે. પહેલાં આધાર શું આનો હતો કે પશુ ઉપર, પશુઓની સંખ્યા પર આધાર રાખતા હતા. બરાબર છે? આપણો પાઠ અહીં પૂરો થાય છે. બરાબર, તમારે સ્વાધ્યાય લખીને મને મોકલવાનું છે. આ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં પ્રથમ એવું છે કે નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. બરાબર, ત્યારબાદ નીચે પ્રશ્નો છે, ટૂંકમાં ઉત્તર આપવાના, અને ખાલી જગ્યાઓ પૂરીને અને નીચેના ખરા ખોટા છે તે કરીને મને વોટ્સઅપ કરવાનું લેસન છે. જો આ વિડીયોમાં ખબર ના પડે તો તમે ધ્યાનથી પોઝ કરીને પણ જોઈ શકો છો. અસ્તુ.